અભિનેતા શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લૂ લાગવાથી બપોરે એક કલાકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગુજરાતીઓ આગામી 5 દિવસ સુધી ગરમી બહાર નીકળતા નહીં. 5 દિવસ શહેર શહેર રહેશે ગરમીનો કરફ્યુ. 6 જિલ્લામાં હીટવેવની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. હું ડૉક્ટર કરણ મોઢવાડિયા, MD. સ્વાગત છે તમારું મારી નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં, જ્યાં આપણે અઘરા આરોગ્ય જ્ઞાનને સાદી, સરળ અને બધાને સમજાય એવી દેશી ભાષામાં જાણીએ છીએ. આજનો એપિસોડ છે નંબર 10, એટલે કે હીટ સ્ટ્રોક કે લૂ લાગવી. અત્યારે તમે ન્યૂઝ ચેનલ કે છાપામાં બહુ સાંભળ્યું હશે કે હીટ સ્ટ્રોક કે લૂ લાગવાના કેસમાં ભરખમ વધારો થયો છે. તમને પણ અનુભવ થતો હશે કે આ ગરમી વધે છે ત્યારની શરીરમાં એકદમ નબળાઈ રહે છે, કાંઈ કરવાનું મન જ નથી થતું, તરત જ થાક લાગી જાય છે. તો આ વિડીયો ચોક્કસ જુઓ, તમારા માટે જ છે. જ્યારે શરીરનું તાપમાન વધે છે ત્યારે તેને નોર્મલ કરવા માટે પરસેવો વળે છે, પણ જ્યારે શરીરમાં પરસેવો વાળવા પૂરતું પણ પાણી નથી હોતું ત્યારે તેને ડિહાઈડ્રેશન કહેવાય. અને આ ડિહાઈડ્રેશનના લીધે શરીરનું તાપમાન 105 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેને હીટ સ્ટ્રોક કે લૂ લાગવી કહેવાય. આ પરિસ્થિતિને મગજનું સેન્ટર નિયંત્રણ નથી કરી શકતું, જેના લક્ષણો કંઈક આ પ્રમાણે છે, જેમાં માથું દુખવું, ચક્કર આવવું, બેહોશ થઈ જવું, ઉલટી જેવું લાગવું, શરીરની ચામડી એકદમ સૂકી અને લાલ થઈ જવી, આવા લક્ષણો જોવા મળે છે. પરસેવો વળવો અને થાક લાગવો, એવું તો આપણને ઘણીવાર થતું હોય છે. શું દર વખતે આપણને હીટ સ્ટ્રોક આવ્યો છે? ના, આને હીટ એક્ઝોશન કહેવાય. જે હીટ સ્ટ્રોક પહેલાના લક્ષણો છે, તો હીટ સ્ટ્રોક આપણને ના થાય એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ? જીભ સૂકી ના હોવી જોઈએ, ચામડી સૂકી ના હોવી જોઈએ, ચામડી ખેંચ્યા પછી મૂકવાથી તરત જ નોર્મલ થઈ જવી જોઈએ, પેશાબમાં બળતરા અને વધારે પ્રમાણમાં પીળાશ ના હોવી જોઈએ. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો. ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવું. અને વધારે પરિશ્રમ કરનારા લોકો, જેમ કે ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, ડિલિવરી કરનારા લોકો, ફ્રૂટ અને શાકભાજી વેચનારા લોકો કે લારી પર કામ કરનારા લોકોએ 5 લિટર જેટલું પાણી પીવું જોઈએ. થાક લાગે ત્યારે છાયાવાળા વિસ્તાર કે ઝાડની નીચે જવું. બહાર નીકળતી વખતે માથા પર રૂમાલ કે ટોપી પહેરવી અથવા દુપટ્ટો બાંધવો. કપડાં કેવા પહેરવા જોઈએ? લૂઝ, કોટનના અને લાઇટ કલરના પહેરો. બંને ત્યાં સુધી સફેદ કલરના કપડાં પહેરવા, જે ગરમીનું સૌથી ઓછું શોષણ કરે છે. કાળા કલરના કપડાં ના પહેરવા જોઈએ, જે ગરમીનું શોષણ સૌથી વધુ કરે છે. વધુ પાણીવાળા ફ્રૂટ કે શાકભાજી લેવા, જેવા કે કાકડી, તરબૂચ, ટેટી કે દ્રાક્ષ. તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિને હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો ખાસ કરીને તેને સાદો તાવ સમજીને પેરાસિટામોલની ગોળી ના આપવી, કારણ કે આ ગોળીનો હીટ સ્ટ્રોકની સારવારમાં કોઈ રોલ નથી. જલ્દીથી જલ્દી આ દર્દીને નજીકની હોસ્પિટલમાં પહોંચાડો. હું માત્ર એક MD ડૉક્ટર તરીકે નહીં, પણ તમારો દીકરો, ભાઈ કે એક મિત્ર બની આરોગ્ય જ્ઞાનને તમારા માટે સામાન્ય જ્ઞાન બનાવવા માંગુ છું. તો આરોગ્ય જ્ઞાનને આપણી દેશી ભાષામાં જાણવા માટે જો તમે મને ફેસબુકમાં જુઓ છો તો આજે જ ફોલો કરો, અને જો તમે મને યુટ્યુબમાં જુઓ છો તો આજે જ સબસ્ક્રાઇબ કરો, અને આપણા વિડીયોઝ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી જરૂર શેર કરજો. અને તમે કોઈ ટોપિક પર ચર્ચા કરવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, આપણે ભવિષ્યમાં એના પર જરૂર ચર્ચા કરીશું. ચલો તો મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.